અગિયારમાંનો પહેલો ચેપ્ટર એટલે ભૌતિક જગત, જેને અંગ્રેજીમાં ફિઝિકલ વર્લ્ડ કહે છે, બરાબર. આ ચેપ્ટર એ આમ તો ભૌતિક વિજ્ઞાનનું એક ટ્રેલર છે, જેમ ફિલ્મનું ટ્રેલર આવે ને એવું એક ભૌતિક વિજ્ઞાનનું ટ્રેલર છે. ભૌતિક વિજ્ઞાનની અંદર શેનો અભ્યાસ કરવામાં આવશે, કેવી રીતે ભૌતિક વિજ્ઞાન છે એનો ઉદ્ભવ થયો ત્યાંથી વાત કરી અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાનનું શું પ્રદાન છે એની વિશેની વાત છે. તો એના માટે પહેલાં આપણે વિજ્ઞાન વિશે જાણીએ. વિજ્ઞાન એટલે શું, બરાબર? તો જુઓ, આદિકાળથી જ માનવની એક પ્રકૃતિ રહી છે જાણવાની. આપણે નાના હોય ત્યારથી દરેક વસ્તુ આપણને જાણવાની ઈચ્છા હોય. એટલે જુઓ, રમકડા લાવે તો નાનું બાળક હંમેશા થોડું રમ્યા પછી એને તોડવાનો પ્રયત્ન કરે છે ને, કેમ? એ જાણવા માંગે છે કે આની અંદર શું છે. તો જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી માનવની એક પ્રકૃતિ રહી છે નવું જાણવાની, જેમ કે દિવસ રાત કેવી રીતે થતા હશે, ઋતુઓ કેવી રીતે બદલાય છે, બરાબર. ત્યાર પછી વાવાઝોડા કેમ આવે છે, ભૂકંપ કેમ થાય છે, જ્વાળામુખી કેવી રીતે થાય છે, દરિયામાં ભરતીઓટ કેમ આવે છે, ચંદ્ર છે એ રાત્રિ દરમિયાન કેમ દેખાય છે, આવી બધી જ ઘટનાઓ એમને જાણવાની ઈચ્છા થઈ અને આ જાણવા માટે એણે જુદા જુદા અનુભવોનો ઉપયોગ કર્યો, બરાબર. અને આવી જાણવાની જે જિજ્ઞાસા છે એના ઉપરથી વિજ્ઞાનનો ઉદ્ભવ થયો. તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, જ્ઞાન એટલે જાણવું, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, જ્ઞાન એટલે જાણવું, રાઈટ. જુઓ, જ્ઞાન બધામાં હોય છે. દાખલા તરીકે કોઈ પણ પૂછીએ કે ભાઈ વસ્તુને આપણે અહીંથી છોડી દઈશું તો ક્યાં આવશે, તો નીચે. તો એક જ્ઞાન થયું, જાણકારી થઈ. વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન, કે શા માટે આવું થાય છે એની માહિતી એટલે વિશિષ્ટ જ્ઞાન, જેને અંગ્રેજીમાં સાયન્સ કહેવાય. વિજ્ઞાનને અંગ્રેજીમાં આપણે શું કહીએ, સાયન્સ. તો પ્રશ્ન થાય કે કેમ સાયન્સ શબ્દ જ વાપર્યો છે, બીજો કોઈ શબ્દ કેમ નહીં? તો કે સાયન્સ એ લેટિન ભાષામાં આવતો શબ્દ સિન્ટિયા પરથી આવેલો છે. લેટિન શબ્દ સિન્ટિયા પરથી સાયન્સ શબ્દ આવેલો છે, જેનો મતલબ જ થાય છે જાણવું. જેનો મતલબ શું થાય છે, જાણવું. એટલા માટે એનું નામ સાયન્સ પડેલું છે. અત્યાર સુધી આપણે સાયન્સ કહેતા હતા પણ આપણને ખબર નહીં કે ભાઈ સાયન્સ એટલે ઓરિજિનલી છે શું. હવે સમજાય પડી ને, સાયન્સ કયા શબ્દ પરથી આવ્યો? હા, સિન્ટિયા, જે લેટિન ભાષાનો શબ્દ છે, જેનો મતલબ શું થાય છે, જાણવું, બરાબર. ઓકે, એના પછી આપણે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃત શબ્દ વિજ્ઞાન, વિજ્ઞાન એ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં એને શું કહેવાય, વિજ્ઞાન. એવી જ રીતના એક અરબી શબ્દ છે ઇલ, આનો મતલબ પણ જાણવું જ થાય છે. તો આપણે જે વિજ્ઞાન શબ્દ વાપરીએ છીએ એ કયો શબ્દ છે, સંસ્કૃત, કારણ કે આપણી વૈદિક ભાષા સંસ્કૃત છે અને બીજી એક ભાષા અરબી જેમાં એને ઇલ્મ કહેવાય. તો સંસ્કૃત શબ્દ વિજ્ઞાન અને અરબી શબ્દ ઇલ્મ, જેનો મતલબ પણ જાણવું જ થાય છે, બરાબર. તો આમ જાણવું અથવા જ્ઞાન અથવા વિજ્ઞાન આ બધું એક જ વસ્તુ છે. વિજ્ઞાન
એ કુદરતમાં બનતી જે ઘટનાઓ છે, જેને આપણે કહીએ કુદરતી ઘટનાઓ, એનો એક વિસ્તૃત પૂર્વકનો, ઊંડાણ પૂર્વકનો એક સુવ્યવસ્થિત અભ્યાસ છે. અને વિજ્ઞાન છે એ ડાયનેમિક છે, એટલે કે ગતિશીલ છે, જેની અંદર કોઈ વસ્તુ કાયમી નથી હોતી. બરાબર, કારણ કે જે બી સંશોધન થાય શરૂઆતમાં આવે, એના પછી એમાં થોડા ફેરફાર થાય અને એનું નવું વર્ઝન આવે. મોબાઈલમાં આપણે જાણીએ ને, મોબાઈલમાં શું થાય છે, યસ અપડેટ આવે છે ને, બસ એના નવા વર્ઝન. તો વિજ્ઞાનમાં પણ આ રીતના નવા સંશોધનો થયા કરે. દાખલા તરીકે શરૂઆતમાં ટોલેમી છે ને, એને પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો હતો. એણે એવું કીધું હતું કે વિશ્વના કેન્દ્રમાં પૃથ્વી સ્થિર છે અને સૂર્ય સહિતના ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે, જે આપણને દેખાય છે, આવું ટોલેમીએ કીધું હતું. એના પછી આયા કોપરનિકસ અને આપણા ભારતીય આર્યભટ્ટ, જેણે એવું દર્શાવ્યું કે વિશ્વના કેન્દ્રમાં સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિતના ગ્રહો તેની આસપાસ ભ્રમણ કરે છે. આ વસ્તુ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણીશું, આઠમું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, ત્યાં બધી વાત કરીશું. અને એના પછી છેલ્લે કેપ્લરે ગ્રહોની ગતિના નિયમો આપ્યા. તો જુઓ, પહેલા ટોલેમીએ વાત કરી, જે વાત ભલે ખોટી હતી, એના પરથી કોપરનિકસે વાદ આપ્યો, આર્યભટ્ટે સમજૂતી આપી અને છેવટે કેપ્લરે નિયમ આપ્યા. તો આમ વિજ્ઞાન કેવું છે, ગતિશીલ. બરાબર, આ ચેપ્ટરમાંથી ફક્ત એમસીક્યુ જ પૂછે છે, એટલે ખાસ ધ્યાન રાખજો, આપણે એમસીક્યુ લેવલે જ જવાનું છે. તો પહેલો તમને પૂછે કોઈ, વિજ્ઞાન ખાલી જગ્યા છે તો સ્થિત છે કે ગતિશીલ, તો કે ગતિશીલ. કેમ? કારણ કે એનો કોઈ પણ નિયમ કે સિદ્ધાંત એ અંતિમ હોતો નથી. બરાબર, હવે આ જે વિજ્ઞાન છે એમાંથી આપણે આવવું છે ફિઝિક્સ પર. તો મેં તમને કીધું વિજ્ઞાનને કેટલા ભાગમાં વહેંચ્યું, હા ત્રણ ભાગ. કયા? રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. આપણે જે વાત કરવાની છે એ ભૌતિક વિજ્ઞાનની વાત કરવાની છે. હવે જુઓ, ભૌતિક વિજ્ઞાન એટલે ઘણાને એવું લાગે કે આ નવું છે, નહીં, બહુ જૂનું છે. તમે વિજ્ઞાનની શરૂઆત કરીને ત્યારે અગ્નિની શોધ, ચક્રની શોધ આ બધું ભણો છો ને, યસ, જેને એક નામ આપવામાં આવતું પ્રાકૃતિક વિજ્ઞાન. તો જે પ્રાકૃતિક વિજ્ઞાન છે એનો મુખ્ય ભાગ ભૌતિક વિજ્ઞાન છે. બરાબર, તો ઘણી વખત એવું પણ પૂછે પ્રાકૃતિક વિજ્ઞાનની શ્રેણીનો પાયાનો વિષય ખાલી જગ્યા છે, તો ભૌતિક વિજ્ઞાન. કારણ કે શરૂઆતમાં જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એની ઓછી સમજણ હતી, ભૌતિક વિજ્ઞાન છે એનાથી પાયો નંખાયો. પછી આપણે જાણીએ છીએ કે નાગાર્જુન દ્વારા રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો, શૃષુત સહિતા દ્વારા આયુર્વેદ અને જીવ વિજ્ઞાન છે એના વિશેની માહિતી મળેલી. બરાબર, આવું ઘણું બધું આપણે સાંભળેલું છે, પણ આ બધાનો પાયો એ ભૌતિક વિજ્ઞાન છે. કારણ કે આદિ માનવ છે એમાંથી માનવ બનવાની શરૂઆતમાં ચક્રની શોધ આવે છે અને જે ભૌતિક વિજ્ઞાનને ફાળે જાય છે. બરાબર, સમજવા માટે, તો ભૌતિક વિજ્ઞાન છે એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? હા બોલો, ભૌતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં શું? હા છે, ભૌતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં ફિઝિક્સ કહેવાય, અને ફિઝિક્સ એ પ્રકૃતિ એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. ફિઝિક્સ છે એ પ્રકૃતિ એવો અર્થ ધરાવતા
ग्रीक शब्द पर थी आवेलो छे। तो ये तमारो पहलो एमसीक्यू बने छे। हाँ, पहलो एमसीक्यू लखाओ के चालशे माहिती छे तो ओके। चलो पॉइंट्स पूरो करी अने आ एमसीक्यू लखाईस। बराबर, तो भौतिक विज्ञान माटे अंग्रेजी में वपरातो शब्द फिजिक्स ए प्रकृति एवो अर्थ धरावता ग्रीक शब्द पर थी आवेलो छे। तो फिजिक्स नो मतलब थाय छे प्रकृति, कुदरत। बराबर ने? ओके। एवी रीतना संस्कृत शब्द भौतिकी, आ नाम खास याद राखीशु आपणे, संस्कृत शब्द भौतिकी परथी भौतिक जगत ने लगतु विज्ञान એટલે કે ભૌતિક વિજ્ઞાન નામ આપવામાં આવ્યું। તો બે વસ્તુ યાદ રાખશો, સંસ્કૃત શબ્દ ખાલી જગ્યા પરથી ભૌતિક વિજ્ઞાન નામ આપવામાં આવ્યું। તો શું આવશે? ભૌતિકી। ફરીથી બોલું છું પ્રશ્ન, સંસ્કૃત શબ્દ ખાલી જગ્યા પરથી ભૌતિક વિજ્ઞાન નામ આપવામાં આવ્યું। यस, भौतिकी। चलो पहलो प्रश्न, अंग्रेजी में भौतिक विज्ञान माटे वपरातो शब्द फिजिक्स खाली जगह वो अर्थ धरावता ग्रीक शब्द पर थी आवे तो यस प्रकृति। सरस, समझो पड़ी। तो आ बधा पर थी जो भौतिक विज्ञान की व्याख्या आपी हो तो एकदम सिंपल व्याख्या आपी शकाय के भौतिक विज्ञान एटले कुदरत ने समझवा माटेनो विज्ञान। बोलो, भौतिक विज्ञान एटले शो? कुदरत ने समझवा माटेनो विज्ञान, प्रकृति ने समझवा माटेनो विज्ञान। जुओ, कुदरत अपने आजूबाजू जे बधुं बने छे जेने आपणे कुदरती कहीए छीए, तो कुदरत ने समझवा माटेनो विज्ञान એટલે ભૌતિક વિજ્ઞાન। કુદરતને સમજવા માટેનો વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન। ભૌતિક વિજ્ઞાન છે એ મુખ્ય બે વિચારધારાઓ, પર કાર્ય કરે છે। એક એકીકરણ એટલે કે યુનિફિકેશન, અને બીજું ન્યૂનીકરણ। એકીકરણ એટલે શું? આ બધું એક જ વસ્તુ પરથી આવેલું છે અથવા એક જ વસ્તુમાંથી બધું જુદી જુદી શોધ થાય। દાખલા તરીકે ન્યૂટન જે બેઠા હતા એના ઉપર સફરજન પડ્યું અને આપણે જાણીએ ગુરુત્વાકર્ષણનો નિયમ આવ્યો, તો આપણે કીધું પૃથ્વી ઉપર બધા પદાર્થો ગુરુત્વાકર્ષણના લીધે નીચે આવે। પછી એ જ સિદ્ધાંત અવકાશમાં લાગુ પડ્યો કે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે એ પણ ગુરુત્વાકર્ષણના કારણે, ગ્રહોની આસપાસ ઉપગ્રહો ફરે છે એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે। બરાબર, તો શું આ બધું કોઈ એક જ સિદ્ધાંતને અનુસરે છે? અને એકીકરણ કહેવાય, અને બીજું ન્યૂનીકરણ એટલે કે પહેલા આપણે જાણતા હતા પદાર્થ એ કણોનો બનેલો છે, કણોથી નાના અણુઓની શોધ થઈ, અણુથી નાના પરમાણુની, પછી ખબર પડી કે પરમાણુ એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોનો બનેલો છે। આવું સાંભળેલું છે? ઓકે, એના સિવાય નવી એક વસ્તુ તમને કહું છું। તમને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન સેના બનેલા છે? ક્વાર્ક, સરસ। તો પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે। જુઓ કેટલું નાનું થતું જાય, પહેલા અણુઓ સૌથી નાના લાગતા હતા, પછી પરમાણુ નાના લાગ્યા, પણ ખબર પડી કે પરમાણુ તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે। હવે પ્રોટોન અને ન્યુટ્રોન છે જે આપણે જોવા જ નહીં મળતા એ પણ ક્વાર્ક્સના બનેલા છે,
ક્વાર્ક્સના છ પ્રકાર વિશે આપણે જોઈશું 12માં, બરાબર, જેને હું યાદ રખાઈશ અપ ડાઉન એસટી બસમાં કરવું એ રીતના. તો ક્વાર્ક્સ છે એ પણ કાલ ઉઠીને એવું શોધાય કે ફલાણા કે ઢીકણાના બનેલા છે, આનું કોઈ એન્ડ છે નહીં, એટલા માટે એને કહેવાય ન્યૂનીકરણ, બરાબર ને, એટલે કે નાનું ને નાનું થતું જાય છે. ચલો તો આ એક ભૌતિક વિજ્ઞાન છે એના વિશેનો આપણી પ્રાથમિક માહિતી હતી. હવે એમના કાર્યક્ષેત્રની વાત કરીએ કે જેમાંથી એમસીક્યુ પૂછી શકાય. તો હવે આપણે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર જોયું. આટલા પ્રશ્નો તમે બનાવી શકો, મારી થોડી બનાવીએ તો, બાકી આમ જનરલી બધા પ્રશ્નો છે નહીં. ચલો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર, કોઈ કહેશે કાર્યક્ષેત્ર એટલે શું? યસ, ભૌતિક વિજ્ઞાન શેમાં શેમાં કાર્ય કરે છે, બરાબર, અથવા તો કઈ કઈ જગ્યાએ કાર્ય કરે છે. તો ભૌતિક વિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર છે એ મુખ્યત્વે બે પ્રભાવ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે. બે પ્રભાવ ક્ષેત્રો, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. શબ્દ સાંભળેલા છે સ્થૂળ અને સૂક્ષ્મ? સ્થૂળ એટલે થોડું મોટું અને સૂક્ષ્મ એટલે એકદમ નાનું, બરાબર. તો સ્થૂળ ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થાય? તો કે પૃથ્વી અને અવકાશમાં બનતી જે ઘટનાઓ છે એને સ્થૂળ ક્ષેત્ર કહેવાય, બરાબર. દાખલા તરીકે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે, અવકાશમાં ગ્રહોની ગતિ છે, બ્રહ્માંડનો અભ્યાસ છે, આ બધું સ્થૂળ છે, સ્થૂળ વર્ણન કહેવાય, બરાબર છે. જ્યારે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે એની અંદર આણ્વિક એટલે કે અણુ આધારિત, પરમાણ્વિક અને ન્યુક્લિયસ આધારિત ઘટનાઓની, તો આણ્વિક પરમાણ્વિક અને ન્યુક્લિયસ ઘટનાઓ છે એનો સમાવેશ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંદર થાય છે. એ વસ્તુઓ સ્થૂળ અને સૂક્ષ્મ બંને વસ્તુઓ ભણવાની છે, પણ 11માં પૂરતું તમારે સ્થૂળ વર્ણન જ જોવાનું રહેશે, બરાબર. હવે ભૌતિક વિજ્ઞાન છે એનો વિકાસ એટલો બધો થયો કે એને એક ભાગમાં ન રાખતા એની જુદી જુદી શાખાઓમાં વહેંચવામાં આવે. તો આપણે એની શાખાઓ અને એમાં તેનો અભ્યાસ કરવામાં આવે એની વાત કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધી જ શાખાઓ, એટલે ભૌતિક વિજ્ઞાન તમારું પૂરું થાય. તો ભૌતિક વિજ્ઞાનની શાખાઓ, જેમાં પહેલી શાખા છે યંત્રશાસ્ત્ર, જેને કહેવાય મિકેનિક્સ. તો આપણું આખું 11મું છે ને એ યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ અને બીજું થર્મોડાયનેમિક્સ ઉપર છે. તો પેલા યંત્રશાસ્ત્ર છે એની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે? તો કે ગતિના નિયમો. ખબર છે ને કોણે આપે ગતિના નિયમો? આઇઝેક ન્યૂટને. ગુરુત્વાકર્ષણનો નિયમ એ પણ કોણે આપ્યો? યસ, ન્યૂટને. એટલે આપણા માટે ન્યૂટન એ અહીંયા ખૂબ જ અગત્યનો થશે. એના સિવાય બળ, કાર્ય અને ઉર્જા વિશેનો અભ્યાસ યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો યંત્રશાસ્ત્રમાં જો કોઈનું સૌથી મોટું યોગદાન હોય તો એ છે સર આઇઝેક ન્યૂટન, રાઈટ.
तो अपना चेप्टर थ्री थी एट सुधी अपने यंत्र शास्त्र ना चेप्टरो जोईशु, बराबर। जेनी अंदर अपने गति नी वात करीशु। गति मा तमे धोरण नौ सुधी भणी ना होशो, स्थानांतर, वेग, प्रवेग, त्यार पछी बळ, कार्य, आ बधानी वातो यंत्र शास्त्र मा आवशे। तो त्यांथी आपणो एक भौतिक विज्ञान ए स्टार्ट थशे ત્રીજા ચેપ્ટર થી, બરાબર ને? ચલો, એના પછી બીજો ભાગ ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે। ઇલેક્ટ્રોડાયનેમિક્સ, હવે વિદ્યુત અને ચુંબકત્વ પહેલા આ બંને અલગ અલગ શાખા હતી, એ બંનેને ભેગી કરવાથી ઇલેક્ટ્રોડાયનેમિક્સ બને। ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે શું? વિદ્યુત અને ચુંબકત્વને સંયુક્ત રીતે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય। તેની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે? કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ છે એનો અભ્યાસ કરવામાં આવે। ચલો, કોઈ પ્રશ્ન પૂછે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં શેનો અભ્યાસ કરવામાં આવે? વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો અભ્યાસ ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કરવામાં આવે। એ આખો ઇલેક્ટ્રોડાયનેમિક્સ આપણે ધોરણ 12 માં ભણવાનું છે। 11 માં ક્યાંય ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવશે જ નહીં, 12 માં આવશે। જેમાં મુખ્ય નામ લઈએ તો કુલમ છે, ઓસ્ટ્રેડ, ફેરાડે, એમ્પિયર, મેક્સવેલ જેવા ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે, બરાબર। ત્યાર પછી ત્રીજી શાખા પ્રકાશશાસ્ત્ર, આનો અભ્યાસ પણ આપણે ધોરણ 12 માં કરવાનો છે। અને તમે કઈક અંશે આ ભણી રહ્યા છો, ધોરણ 10 ની અંદર ભણી ગયા છો ને? હા, જેની અંદર પ્રકાશીય ઘટનાઓનો, પ્રકાશીય ઘટનાઓ છે એનો અભ્યાસ કરવામાં આવે છે। જે તમે ધોરણ 10 માં ભણ્યા છો અને 12 માં ની અંદર આપણે પ્રકાશ આધારિત 3 ચેપ્ટર જોવાના છે। કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, બરાબર। કે જેની અંદર મુખ્યત્વે અરીસા, લેન્સ, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ જેવા સાધનો અને એને આધારિત ઘટનાઓ, મૃગજળ, મેઘધનુષ્ય, પ્રકાશનું વિભાજન જેવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર। તો પ્રકાશ શાસ્ત્ર પણ આપણે 12મા માં ભણવાનું છે અને તમે ઓલરેડી એના વિશે 10મા માં ભણી ગયા। જો આ બે શાખાઓ વિશે થોડું થોડું તમે ધોરણ 10 માં ભણેલા છો, યંત્ર શાસ્ત્ર વિશે થોડું તમે ધોરણ 9 માં ભણેલા છો, બરાબર। ચલો, એના પછી ચોથી શાખાની વાત કરીએ તો એ શાખા છે થર્મોડાયનેમિક્સ। નામ સાંભળેલું છે થર્મોડાયનેમિક્સ, જેને ગુજરાતીમાં ઉષ્મા ગતિશાસ્ત્ર કહેવાય, કે જેનો અભ્યાસ આપણે 11મા માં બીજા ભાગમાં કરીશું। થર્મોડાયનેમિક્સના આપણે બે ચેપ્ટરો છે, એક ચેપ્ટરનું નામ જ થર્મોડાયનેમિક્સ છે અને બીજું ચેપ્ટર ઉષ્મા પ્રસરણ છે, રાઈટ। જેની અંદર તાપમાન, ઉષ્મા, આંતરિક ઉર્જા, ત્યાર પછી આ ચેપ્ટર તમે કેમિસ્ટ્રીમાં ભણશો કે જ્યાં એન્ટ્રોપી, એન્થાલ્પી વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર। ચલો, એના પછી આગળ વાત કરીએ તો એની અંદર ઉષ્મા એન્જિન અને
रेफ्रिजरेटर नी कार्यक्षमताओ नो अभ्यास करवामां आवे छे। बराबर चलो तो अहीं सुधी दरेक ने समझा पड़ी गई। आमांथी तमने एवो एमसीक्यू पूछे के उष्मा एंजीन अने रेफ्रिजरेटर नी कार्यक्षमताओनो अभ्यास कया विभागमां करवामां आवे, अथवा तो भौतिक विज्ञाननी कई शाखामां करवामां आवे, तो जवाब शुं आवशे? यस, थर्मोडायनेमिक्स। बस एवो प्रश्न पूछे छे। त्यार पछी पांचमी शाखा क्वांटम मिकेनिक्स ने बात करी, तो हमना जे आगर बात करी ये प्रमाणे जो क्वांटम मिकेनिक्स पण आपणे 12मा मां जोवानुं छे कि जेनी अंदर परमाणु अने न्यूक्लियस ना बंधारण नो अभ्यास करवामां आवे जे तमे भणेला पण हशो अने आपणे एने समजीशुं पण, खबर छे ने? આ રીતના પરમાણુની રચના હોય, અંદર ન્યુક્લિયસ હોય, જે શેનો બનેલો હોય? પ્રોટોન અને ન્યુટ્રોનનો, અને ઇલેક્ટ્રોન એની આસપાસ ગરબે ઘૂમતો હોય, બરાબર ને? આવી પરમાણુ રચના બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે, પણ એ બધું આપણે 12મામાં ભણીશું। એના સિવાય ઇલેક્ટ્રોન અને ફોટોન, ફોટોન કણ વિશે પણ આપણે જોઈશું, તેમની સંરચનાઓનો અભ્યાસ ક્વોન્ટમ મિકેનિક્સમાં કરવામાં આવે, અને છેલ્લે ખગોળશાસ્ત્ર। ખગોળશાસ્ત્રમાં સૂર્ય, સૂર્યમંડળના ગ્રહો, જેમાં આપણી પૃથ્વી પણ આવી જાય, બરાબર, એમની ગતિઓ, એમના દ્વારા થતા રાત અને દિવસ, ઋતુઓ, તારા વિશ્વો, એમના બંધારણો, એમની વચ્ચેના અંતરો વગેરેનો અભ્યાસ ખગોળશાસ્ત્રમાં કરવામાં આવે। તો આમાંથી એવો પ્રશ્ન પૂછે, સૂર્ય, સૂર્યમંડળના ગ્રહો અને તારા વિશ્વ વચ્ચેનો અભ્યાસ કઈ શાખામાં કરવામાં આવે? તો શું આવશે? ખગોળશાસ્ત્ર। આવડી જાય? ચલો, તો આમાંથી બી જનરલી કોઈ પ્રશ્ન પૂછાયેલ નથી, પણ તેમ છતાંય તમને ચાર પાંચ પ્રશ્નો લખાવું છું, બરાબર। ચલો લખો, પહેલો પ્રશ્ન, ગતિ કોમા બળ કોમા કાર્ય વગેરેનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં કરવામાં આવે છે? બોલો શું આવશે?